કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આરોગ્ય વિભાગ સામે નવો પ્રશ્ન ઊભો થયો છે અને તે પ્રશ્ન છે વેક્સિનને લઈ લોકોમાં ઊભો થયેલો ભય ત્યારે આજે ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં વેક્સિનો ભય દૂર થાય તે માટે ખાનગી તબીબોને વેક્સિન આપીને આ વેક્સિન સુરક્ષિત હોવાનો સંદેશ આપ્યો હતો છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસના નામને લઈ હવે લોકો થતરી રહ્યા છે ત્યારે કોરોનાના આતંક વચ્ચે ભારતમાં કોરોનાની વેક્સિનના સારા સમાચાર સામે આવ્યા છે પરંતુ કોરોનાની વેક્સિનના આ સારા સમાચાર વચ્ચે આરોગ્ય વિભાગ સામે નવો પ્રશ્ન ઊભો થયો છે અને આ પ્રશ્ન છે કોરોનાની વેક્સિનને લઈ લોકોમાં પેદા થયેલો ડર અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની વેક્સિનને લઈ લોકો તેની આડઅસરથી ગભરાઈ રહ્યા છે અને વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે ત્યારે લોકોમાંથી વેક્સિનો ભય દૂર થાય તે માટે આજે ડીસા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી તબીબોને વેક્સિન આપવામાં આવી હતી જેથી લોકોમાંથી વેક્સિનનો ભય દૂર થાય આજે મેડિકલના નિષ્ણાંત માનવામાં આવતા તબીબોએ વેક્સિન લીધા બાદ અન્ય લોકોને પણ વેક્સિન લેવા માટે આગ્રહ કર્યો હતો આરોગ્ય વિભાગ લોકોમાં વેક્સિનનો ભય દૂર કરવા અનેક પ્રયાસો કરી રહી છે ત્યારે આજે તબીબોને વેક્સિન આપવા પાછળનો હેતુ પણ લોકોમાંથી કોરોના વેક્સિનનો ભય દૂર કરવાનો હતો આરોગ્ય વિભાગ લોકોમાં એ સંદેશ આપવા ઈચ્છી રહ્યું છે કે જ્યારે મેડિકલના જાણકાર લોકો પણ વેક્સિન લેતા હોય ત્યારે સામાન્ય નાગરિકોએ વેક્સિન લેતા ડરવું જોઈએ નહીં હાલમાં કોરોના વેક્સિનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આજે બીજો તબક્કો હતો ગુજરાતમાં અને ડીસા બનાસકાંઠામાં પણ બીજો તબક્કો હતો બીજા તબક્કામાં પાંચ સેશન જે લેવાના હતા એમાં ડીસા તાલુકાના ભડત આસેડા માલગટ અર્બન એક સેન્ટર અને અર્બન બે સેન્ટર લીધા હતા તેમાં આપણે કોઈ પણ કાર્યક્રમ કરીએ હેલ્થનો રિલેટેડ તો પ્રાઇવેટ ડૉક્ટરોના સહકાર સહકાર વગર શક્ય નથી થતું તો પ્રાઇવેટ ડૉક્ટરોનો સહકાર હોય તો તેમાં સફળતા જલ્દી મળતી હોય છે અને લોકોમાં જે પ્રજા હોય છે પ્રજા પણ એમાં વધારે પડતો ભરોસો કરતા હોય છે એના કારણે અમે આજે પ્રાઇવેટ ડૉક્ટરોના સાથે સંકલન કરી અને આઈએમએ પ્રેસિડેન્ટ છે ડૉક્ટર હેતલબેન ગોહિલ એમના સાથે અમે કોમ્યુનિકેશન કર્યું અને તેમના પણ સાઠ ડૉક્ટરોને આપણે અમે લીધા અને તે સાથે આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો આઈએમએ એ હોલમાં રાખ્યો તો એક કાર્યક્રમ તેમાં અમે તે તમામ પ્રાઇવેટ ડૉક્ટરો જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હતા તે તમામને આપણે વેક્સિનેશન આપવામાં આવ્યું અને તેના કારણે એક પોઝિટિવ સંદેશ પ્રજામાં જશે કે આ વેક્સિન લેવાથી કોઈ આડઅસર નથી એના કારણે જ આપણે આ ડૉક્ટરો પણ આ વેક્સિન લઈ રહ્યા છે જે કોવિશિલ્ડ વેક્સિન છે આપણે અત્યારે જે આપી રહ્યા છે તે તો આપણે નેક્સ્ટ રાઉન્ડમાં હેલ્થ કેર વર્કર પછીની નેક્સ્ટ રાઉન્ડ આવશે એમાં અમે પચાસ વર્ષથી ઉપરના છે તેમને વેક્સિન આપવાના છીએ તેથી પ્રજામાં એક સંદેશ સારો જશે કે ભાઈ આ વેક્સિન ડૉક્ટરોએ પણ લીધું છે તો આપણે પણ લેવું જોઈએ તે હેતુથી આજે પ્રાઇવેટ ડૉક્ટરોને અમે ઇન્વોલ્વ કર્યા હતા એક તરફ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં હજુ સુધી કોરોનાની વેક્સિનના કોઈ જ ઠેકાણા નથી અને પાકિસ્તાન કોઈ દેશ તરફથી સહાય સ્વરૂપે ક્યારે વેક્સિન મળે તેની રાહ જોઈને બેઠા છે ત્યારે ભારત સરકાર દ્વારા દેશવાસીઓના હિતને લઈ કોરોનાની તાત્કાલિક વેક્સિન તૈયાર કરવા ઉપરાંત અત્યારે દેશના નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન આપી રહી છે ત્યારે લોકોએ પણ વેક્સિનથી ગભરાવાના બદલે વેક્સિન લેવા માટે આગળ આવવું જોઈએ